છોટાઉદેપુર જિલ્લા એસઓજી પોલીસે રંગપુર પોલીસ મથક વિસ્તારમાંથી વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે ત્રણ યુવાનોને ઝડપી પાડ્યા છે એસઓજી પોલીસ રંગપુર પોલીસ મથક વિસ્તારના કટારવાટ ગામ પાસે હલ્દી ત્રણ રસ્તા પર ચેકિંગ માતા દરમિયાન બે બાઇક ઉપર ત્રણ યુવાનો બાઇક ઉપર મીણિયા થેલી સાથે જઈ રહ્યા હતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં ત્રણેય બાઈક છોડી અને નાસ્તા હતા પોલીસે ફિલ્મી ડબે દોડી પીછો કરી તેમને ઝડપી પાડ્યા છે ત્રણ પૈકી એક કિશનભાઈ જીવનભાઈ તડવી એકવીસ વર્ષની ઉંમરનો છે વડોદરા વાઘોડિયા સ્થિત શ્યામલ સોસાયટીનો રહેવાસી છે બીજો પ્રશાંતભાઈ દયાલ શરણ વણકર તે પણ ત્રેવીસ વર્ષનો યુવાન છે શ્યામલ સોસાયટીનો રહેવાસી છે તો ત્રીજો જે યુવાન છે તે પ્રદીપ સુરેન્દ્રભાઈ ચૌહાણ કે જે મધ્યપ્રદેશના કઠીવાડા તાલુકાના મોટી વડોઈના પટેલ ફળિયાનો રહેવાસી છે આ ત્રણેય બે બાઈક ઉપર જઈ રહ્યા હતા પોલીસે રોકતા તેઓ નાસવા જતા પોલીસે તેમને ઝડપી પડ્યા છે તેમની પાસેની એક મીણિયા થેલીમાં કે જે કિશન અને પ્રશાંતની બાઈક ઉપર લટકાવેલી હતી પોલીસે તેમાં તપાસ કરતા વનસ્પતિજન્ય માદક સુકવા ગાંજાનો જથ્થો એક પોઈન્ટ ચારસો ચોપન કિલોગ્રામ કે જેની કિંમત રૂપિયા ચૌદ હજાર પાંચસો ચાલીસ બે બાઇક અને ત્રણેય પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ ત્રણ મળી કુલ રૂપિયા નેવ્યાસી હજાર એસી નવ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને રંગપુર પોલીસ મથકમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવની કલમ એટ સી ટ્વેન્ટી બી ટુ એ ટ્વેન્ટી નાઇન મુજબનો ગુનો રંગપુર પોલીસ મથકમાં નોંધાવેલ છે અને ત્રણેય આરોપીની અટકાયત કરી આજે વનસ્પતિજન્ય સૂકા માદક જે પદાર્થ છે તેનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા ક્યાં લઈ જવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો